જન્માષ્ટમી નો તહેવાર આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના બજારમાં લાલજી માટે ખાસ શ્રી રામલલ્લા જેવા મુગટ બજારમાં ઉપલબ્ધ થયા છે. તદુપરાંત ખૂબ જ સુંદર વાઘા, શણગાર અને પારણા પણ ખરીદવા લોકોની ભીડ બજારમાં જામી છે. આ વર્ષે 15% ભાવમાં વધારો હોવા છતાં પણ ઘરાકીમાં ઝાઝી અસર પહોંચી નથી અને આ પ્રકારનો શણગાર વડોદરા શહેરના માંડવી વિસ્તાર સ્થિત આવેલા કલ્યાણ રાયજી ની હવેલીની બાજુની ગલીમાં મળી રહેશે, જ્યાં 50 રૂપિયા થી લઈને 5,000 રૂપિયા સુધીનો શણગાર ઉપલબ્ધ છે. હવે જન્માષ્ટમીના ઉત્સવ પર તો આ વખતે એવું આવ્યું છે કે આ વખતે આપણે એડીનો શ્રૃંગાર આવ્યો છે લાલજી માટે, જે આ વખતે પહેલી વાર આવ્યો છે. કોલકાતા ડિઝાઇન છે એમાં. આપણે અયોધ્યામાં રામલલ્લાનો જે મુકટ પહેરાયું હતું રામનવમીના દિવસે, એવું આપણા ત્યાં આવ્યું છે. વેરાયટી એમાં માળા આવી છે, સેટ આવી છે, એની અંદર બી 10 પ્રકારની અલગ અલગ વસ્તુઓ છે અને ઘરાકી પહેલાં કરતા વખતે સારી છે. ભાવ તો જે પહેલાં જે હતો એમાં 5-1% જે ફરક આવ્યો છે અને વસ્તુ આ વખતે એવી આવી છે, એ હિસાબથી વાઘાનો જે બી રેટ છે એ હિસાબથી વધ્યો છે, જે છે એવું છે. છતાં પણ ફરક નથી પડી રહ્યો. હા, લોકો ખરીદી રહ્યા છે ભગવાન માટે. એડીનું તમને કીધું, એક જરદોશીમાં છે, પછી એક કીડિયા મોતી આવશે આપણામાં, એ બીજી ડાયમંડ છે, એડીના છે ને બધા અલગ અલગ પ્રકારના 5-10 પ્રકારની અલગ અલગ બધી વસ્તુઓ છે. આપણે અંદર કેબિનમાં અંદર મૂકેલી છે, તમે આખું શ્રૃંગાર કરીને તો તમે જોઈ શકો છો. અને કોલકાતા ડિઝાઇનના વાઘા બી આવ્યા છે આ વખતે, એમાં મોતીની પ્રિન્ટિંગ છે ને બધી અલગ અલગ પ્રિન્ટિંગમાં આવ્યા છે. અલગ અલગ જગ્યાથી આવે છે. કોલકાતામાં આપણે મેન્યુફેક્ચરિંગ બી કરાવડાવીએ છીએ, બધી અલગ અલગ જગ્યા બને છે અને પછી આપણા સુધી પહોંચાડીએ છીએ અને પછી ભક્તોને આપણે આપીએ છીએ. એ રીતે આ આપણે એડીનું મેં તમને જે કીધું એમાં છૂટતા માળા મુગટ અગર તમને જોયું તો એ બી મળે છે અને આખો સેટ બી મળે છે. એની અંદર તિલક, હાથના કુંડલ એમાં આખો સેટ આવી ગયો. એ તમને 830 લગાવીને 5,000-6,000 સુધીને જે સાઇઝ પર હોય છે, 0 નંબરથી 6 નંબર સુધીનો હોય છે, એ તમને બધી પ્રોવાઈડ કરીએ છીએ આપણે. એટલા કરતાં વધારે સ્ટોક રાખ્યો છે, કેમ કે આ ટાઈમ પર એટલી ઘરાકી હોતી નથી, પણ આ 5-10 દિવસ પહેલાંથી જ એટલી ઘરાકી ચાલુ થઈ ગઈ છે. ઉત્સાહ તો ઘણો જ છે, કેમ કે વર્ષોથી આ પરંપરા ઘરમાં જ ચાલતી આવી છે કે ભાઈ જન્માષ્ટમીનું એ ઉત્સવ ઉજવવો જ જોઈએ. અને અમે તો વૈષ્ણવ થઈને પણ એમ કે ભાઈ એ રીતે વધારે એ છે કે ના, આ તો કરવું જ જોઈએ એમ. અને એ જ રીતે આ શોપિંગ કરવા માટે અહીંયા કલ્યાણ રાયજી હવેલીની પાસે જે શોપ છે આ જ નામથી, સેમ નામથી, તો ત્યાં આ જ શોપ પર આવીએ છીએ અને અહીંથી જ ખરીદી કરીએ છીએ. વેરાયટીમાં ભગવાનના વાઘામાં ઘણું બધું નવી નવી વેરાયટીઝ જોવા મળી છે, કે જરદોશી વર્કનું છે, કે જે આવતું જ હોય છે પણ થોડું ઇનોવેટિવ આપણને જોવા મળ્યું. આજના ટ્રેન પ્રમાણે ચાલતું હોય છે એ પ્રમાણે. તમે શું લીધું? મેં ઘણી બધી શોપિંગ કરી છે કે ભાઈ ભગવાનના 2-3 જાતના વાઘા છે, બાંસુરી છે, ગાદી છે, ભગવાનના મુકુટ છે, માળા કુંડળ, એટલે એ રીતનું ઘણી બધી વસ્તુઓ ખરીદી. તો શું કહેવાય, આપણે જે બજેટ રિલેટેડ ચાલતું હોય એટલે દુકાનવાળાઓને પણ એ રીતે કંઈક થોડું ઘણું આમતેમ કરતા હોય છે. અધરવાઇઝ એટલું બધું કંઈક ડિફરન્સ નથી કે ભાઈ આ રીતનો ભાવમાં આટલો વધારો થયો છે. છતાં તમે લેશો ખરીદી? ના, ખરીદી તો અહીંથી જ કરવાની, કે આના જેવું બીજે ક્યાંક મળતું જ નથી અને વર્ષોનો વિશ્વાસ છે.